ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આપણો છે અર્થશાસ્ત્ર, બીજો ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને તેની સંકલ્પનાઓ. પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા કે જે અર્થશાસ્ત્ર, વિવિધ અર્થશાસ્ત્રી અર્થશાસ્ત્ર અંગે કેવી કેવી વ્યાખ્યાઓ આપી અને અર્થશાસ્ત્ર અંગે જે આર્થિક અને બિનઆર્થિક વ્યવહારો હતા અને એના પછી આપણે આલેખ શીખ્યા. એના પછી બીજું ચેપ્ટર આપણું આવે છે કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. મૂળભૂત ખ્યાલોનો મતલબ શું થાય છે કે અર્થશાસ્ત્ર વિશે વિવિધ જે શબ્દો આવે છે એ શબ્દોનો અર્થ શું થાય છે. જનરલી રીતે અર્થશાસ્ત્ર એટલે શું? તો માનવીની જે આર્થિક બાબતો છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. હવે જે માનવીની આર્થિક બાબતો છે એના વિશે જે અભ્યાસ કરે એ આપણે અર્થશાસ્ત્ર કહીએ. તો એ આર્થિક બાબતોમાં વિવિધ અર્થો અને શબ્દો આવે, એ અર્થો અને શબ્દો સમજવા એ આપણે જરૂરી છે, તો જ આપણે અર્થશાસ્ત્ર આગળ વ્યવસ્થિત રૂપે શું કરી શકશું, સમજી શકશું. તો એ શબ્દોમાં સૌથી પહેલું છે કિંમત અને મૂલ્ય. જનરલી જતાં આપણે એવું લાગે કે કિંમત અને મૂલ્ય શું છે, તો એક સમાન શબ્દ છે, પરંતુ કિંમત અને મૂલ્ય એ બંને કેવા છે, અલગ અલગ છે. કિંમતનો અર્થ શું થાય એને સમજતા પહેલાં મૂલ્યનો અર્થ સમજીએ કે મૂલ્ય એટલે શું. તો આપણે એમ કહીએ છીએ કે મેં 2 કિલો ચોખા છે એના બદલામાં 2 કિલો ઘઉં આપ્યા અને ચોખા શું કર્યા, ખરીદ્યા. તો 2 કિલો ચોખાનું મૂલ્ય શું થાય, તો 2 કિલો ઘઉં. તો એનું શું કહેવાય, એનું મૂલ્ય કહેવાય. કે એના બદલામાં નાણાંનો આપણે શું નથી કરતા, તો વિનિમય કરતા નથી. પરંતુ કેનો વિનિમય કરીએ છીએ, તો આપણે ચોખાના બદલામાં ઘઉં, એટલે કે કોઈ વસ્તુનો વિનિમય કરીએ ત્યારે તેનું એ આપણે મૂલ્ય તરીકે તેને શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. મૂલ્યના આપણે 2 પ્રકાર પાડ્યા છે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. જેનો આપણે ઉપયોગ કરી અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ તેને આપણે ઉપયોગિતા મૂલ્ય કહીએ. ખોરાક છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે. અને જેના બદલામાં આપણે શું કરી શકીએ, સેવા પ્રાપ્ત કરી શકીએ, વિનિમય કરી શકીએ, આપલેપ કરી શકીએ, એને આપણે શું કહીએ છીએ, તો વિનિમય કહીએ છીએ. ઘઉંના બદલામાં ચોખા. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. તો આપણે એમ કહી શકીએ કે જે વસ્તુનો વિનિમય થાય છે એ વસ્તુ જો ઉપયોગી હશે તો જ એનો શું થતો હશે, વિનિમય થતો હશે. એટલે કે ટૂંકમાં જે પણ વિનિમય વસ્તુ છે એની તો ઉપયોગિતા મૂલ્ય રહેલી છે, પરંતુ જેનું ઉપયોગિતા મૂલ્ય છે તેનું પણ વિનિમય મૂલ્ય હોવું એ જરૂરી નથી. કારણ કે સૂર્યપ્રકાશ છે જેનો આપણે ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ તેની લેવેચ તો થતી નથી. હવા છે તેનો ઉપયોગ તો કરીએ છીએ પરંતુ તેનું લેવેચ થતી નથી. માટે જેનું ઉપયોગિતા મૂલ્ય છે તેનું વિનિમય મૂલ્ય હોવું જ એવું કહી શકીએ નહીં, પરંતુ જેનું વિનિમય મૂલ્ય છે તેની તો ઉપયોગિતા મૂલ્ય તો રહેલી જ છે. એના પછી આપણે આવે છે કે કિંમત કોને કહેવામાં આવે. તો જે વસ્તુ આપણે વિનિમય કરીએ છીએ એના બદલામાં શું ચૂકવીએ, નાણાં ચૂકવીએ, તો એને કિંમત કહેવામાં આવે. અને જો વ્યક્તિને બદલામાં કોઈ વસ્તુ ચૂકવીએ તો તેનું શું કહેવામાં આવે છે, મૂલ્ય દર્શાવવામાં આવે છે. તો મૂલ્ય એ વસ્તુ કે સેવાનું, અન્ય વસ્તુ કે સેવાનું પ્રમાણ દર્શાવે. એક ગાય ખરીદી એના બદલામાં 2 ગાય આપી, તો 2 ગાય છે એનું શું દર્શાવે છે, મૂલ્ય દર્શાવે છે. પરંતુ 1 ગાયના 50,000 આપ્યા, તો 50,000 એને શું દર્શાવે છે, કિંમત દર્શાવે છે. એના પછી બીજું કે વસ્તુ અને સેવા. જ્યાં સુધી અર્થશાસ્ત્ર ભણશો ને ત્યાં સુધી વસ્તુ અને સેવા તમારા અર્થશાસ્ત્રમાં આવ્યા જ કરશે. વસ્તુ એટલે શું, તો જે ભૌતિક વસ્તુ છે, ફ્રીજ છે, ટીવી છે, જોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય છે, બોલપેન છે, પેન છે, નોટબુક છે, દરવાજો છે, આ બધી શું છે, તો વસ્તુ છે જેને ભૌતિક સ્વરૂપે આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને એનો ઉપયોગ કરી અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ છીએ. સેવા એટલે શું, તો જેવો ભૌતિક બાબત છે જેનાથી આપણે શું થઈ શકીએ છીએ, તો દયા છે, પ્રેમ છે, લાગણી છે, આ બધી કેવી વસ્તુઓ છે જે અભૌતિક વસ્તુ છે, અભૌતિક વસ્તુ પ્રાપ્ત કરી અને આપણે સુખાકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. ભૌતિક વસ્તુ છે એ આપણી જરૂરિયાત સંતોષે છે, જ્યારે અભૌતિક વસ્તુ છે એ આપણી માનસિક જરૂરિયાતોને સંતોષે છે. એટલે કે સેવા આપણી માનસિક જરૂરિયાતોને સંતોષે છે. એના પછી વસ્તુઓના પ્રકારો આવ્યા. તો ભૌતિક અને અભૌતિક વસ્તુ, જેને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, ભૌતિક વસ્તુ, દડો, બેટ, પ્રાઇમસ, ફ્રીજ, ટીવી. અને જેને જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, એ અભૌતિક વસ્તુ છે. સંગીત છે, શિક્ષણ છે, ડાક્ટરી સાહ છે, એ અભૌતિક વસ્તુ. સર્વસુલભ વસ્તુ એટલે કે જે પણ વ્યક્તિઓને જોઈતી હોય, જેટલા પ્રમાણમાં જોઈતી હોય એટલા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય તેને સર્વસુલભ વસ્તુઓ કહેવાય. હવા, પાણી અને સૂર્યપ્રકાશ. આર્થિક વસ્તુઓ
કે જેનો ખરીદ વેચાણ થઈ શકતું હોય તેને આપણે કેવી વસ્તુ કહીએ છીએ, તો આર્થિક વસ્તુઓ કહીએ છીએ. નાશવંત વસ્તુઓ, જેનો ઉપયોગ થતાં તરત જ તે શું પામે છે, નાશ પામે છે. બિસ્કિટ છે, દૂધ છે, ફળ છે, તે કેવી વસ્તુ છે, નાશવંત વસ્તુ છે. અને ટકાઉ વસ્તુઓ તો બૂટ, ચંપલ, ફ્રીજ, ટીવી કે જેનો ઉપયોગ કરી લાંબા ગાળા સુધી થઈ શકે તેવી વસ્તુને આપણે કેવી વસ્તુઓ કહીએ છીએ, તો ટકાઉ વસ્તુ કહીએ છીએ. એના પછી ખાનગી વસ્તુ કે જે વસ્તુની માલિકી પોતાના માલિકની વ્યક્તિગત હોય તેને કેવી વસ્તુ કહેવાય, ખાનગી કહેવાય. અને જેની માલિકી એ સામાજિક સરકારની કે સંસ્થાની હોય તેને આપણે કેવી વસ્તુ કહીએ છીએ, તો જાહેર વસ્તુ કહીએ છીએ. એના પછી આવે છે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. જેનો વપરાશ કરીએ, જે તૈયાર છે કે ગ્રાહક તેનો વપરાશ કરવા માટે તૈયાર છે એને વપરાશી વસ્તુ કહેવાય. અને ઉત્પાદન કરવામાં જે મદદ, ધારો કે તૈયાર કપડાં છે તેનો આપણે વપરાશ કરશું તેને વપરાશી વસ્તુ કહેવાય. અને એ કપડાં ઉત્પાદન કરવા માટે આપણે કપાસ જોઈએ, એને સીવવા માટે દોરા જોઈએ, તો એ આપણી ઉત્પાદક વસ્તુ કહેવાશે. તો આમ વસ્તુ અને સેવાના પ્રકારો આપણે સમજ્યા કે સૌથી પહેલાં તો કહી તો ભૌતિક અને અભૌતિક, સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ, એના પછી નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુઓ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ, અને એના પછી વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓ. એના પછીનો બીજો ટોપિક આવે છે સંપત્તિ અને કલ્યાણ. તો સંપત્તિના અર્થ, તો સંપત્તિનો અર્થ એડમ સ્મિથે આપ્યો છે કે જે આપણી પાસે વિનિમય પાત્ર છે, જેની અછત છે, આપણી પાસે જે જમીન રહેલી છે, મિલકત, મકાન, સોના ચાંદી, આ બધી આપણી શું છે, સંપત્તિ છે. તો સંપત્તિનો સૌથી મોટો ગુણ શું છે, તો આપણે સંપત્તિ શા માટે વસાવીએ, મકાન શા માટે, તો રહેવા માટે, તો એનામાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે. પછી તેની અછત હોવી જોઈએ, ઘણા બધા મકાનો પડ્યા હોય તો એ કે સંપત્તિ કહેવાય, એની જેની અછત નથી, સૂર્યપ્રકાશ તો એ સંપત્તિ કહેવાય નહીં, કારણ કે તેની અછત નથી. તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. જે સંપત્તિને આપણે શું કરી શકીએ, જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એને જેને ખરીદ વેચાણ થઈ શકે તે જ આપણી શું કહેવાશે, સંપત્તિ કહેવાશે. એના પછી વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર હોવું એટલે કે શું, તો તેની લેવેચ થઈ શકતી હોવી જોઈએ. મકાન છે તો તેનું લેવેચ થઈ શકે છે, સોનું છે, ચાંદી છે, તેનું લેવેચ થઈ શકે. તો સંપત્તિ કેવી હોય, વિનિમય પાત્ર હોય, તેનામાં ટકાઉપણાનો ગુણ હોય. મકાન છે, જમીન છે, લાંબા ગાળા સુધી આપણે ઉપયોગ લઈ શકીએ છીએ, તે નાશવંત નથી. જે નાશવંત છે તે આપણી સંપત્તિ કહેવાશે નહીં, પરંતુ જે નાશવંત નથી તે જ આપણી શું કહેવાશે, સંપત્તિ કહેવાશે. અને એના પછી છે સંપત્તિના પ્રકારો. તો સંપત્તિના પ્રકારોમાં વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક. કોઈ મારું મકાન છે તો મારી માલિકીનું છે તો એ મારી વ્યક્તિગત સંપત્તિ કહેવાય. કોઈ હોસ્પિટલ છે તો એ જનરલી માલિકીની છે તો એને કેવી સંપત્તિ કહેવાય, સામાજિક સંપત્તિ કહેવાય. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આપણા દેશની હદમાં જે નદી, પર્વતો, જાહેર રસ્તાઓ, ઇમારતો આવેલી છે એ આપણી રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની સંપત્તિ છે, તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને દેશની હદની બહાર જે પણ દરિયો છે આપણી હદની બહાર, તો એ કોની માલિકીનો છે, તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ તેને કહેવાશે. કલ્યાણ. કલ્યાણનો મત શું થાય, તો કલ્યાણ એટલે કે શું, તો દરેક પરિસ્થિતિમાં લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેવી સ્થિતિનું નિર્માણ કરવું, એટલે કે સૌનું ભલું થાય એને શું કહેવાય, કલ્યાણ કહેવાય. લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય તેને શું કહેવામાં આવે છે, કલ્યાણ કહેવામાં આવે છે. કલ્યાણ એ વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. કોઈ એક વ્યક્તિનું કલ્યાણ થાય, વ્યક્તિનું જીવન ધોરણ સુધરે તો એને વ્યક્તિગત કલ્યાણ કહેવાય. અને આખા સમાજનું જીવન ધોરણ સુધરે તો તેને કેવું કલ્યાણ કહેવામાં આવે છે, સામૂહિક કલ્યાણ કહેવામાં આવે છે. આમ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો શું સંબંધ છે, તો સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણ એટલે કે લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકોનું પણ શું થાય, કલ્યાણ થાય. આમ સંપત્તિ વધશે તો કલ્યાણ પણ શું થશે, લોકોનું થશે. આમ આપણે અહીં કલ્યાણ સુધી રાખીએ છીએ ને, હવે આવતા લેક્ચરમાં આપણે ઉત્પાદનના સાધનો વિશે શું કરશું, સમજશું. એનાથી પહેલાં પાઠમાં મેં તમને જે પ્રશ્નો કીધા હતા એ તમને બાકી બુકમાં શું કરવાના છે, લખવાના છે. થેન્ક યુ.